મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2024 અને 2025નું 191 કરોડનું વ્યાપ ધરાવતું બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે મુકાયું હતું. આ બજેટ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરાયું છે. ગત વર્ષે પાલિકાનું બજેટ 168 કરોડનું હતું, તે વધારીને 191 કરોડ સુધી લઈ જવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં વર્ષ 2024 અને 25ના 191 કરોડનો વ્યાપ ધરાવતા બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે કારોબારી ચેરમેન હમેન્દ્ર પ્રજાપતિએ રજૂ કર્યું હતું, જેમાં ગત વર્ષે બજેટનો વ્યાપ 168 કરોડનો હતો, જે ચાલુ વર્ષે વધારીને 191 કરોડ સુધી લઈ જવાયો છે. 19 કિલોમીટરનો વ્યાપ અને અંદાજિત 2.25 લાખ લોકોની વસ્તી ધરાવતા ભરૂચ શહેરના બજેટમાં પાલિકાએ વધારો કર્યો છે. આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમજ ભવિષ્યના વસ્તી વધારાને ધ્યાને રાખી નવા પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષના બજેટની રકમમાં ગત બજેટ કરતાં 23 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વેરા વધારાની દરખાસ્તને હાલ પાલિકાએ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ વિપક્ષે તેમના અને જનતાના વિરોધના કારણે વેરો વધારો નહીં કર્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભાજપે પાલિકાના 30 વર્ષની સત્તામાં અનેક બજેટ રજૂ કર્યા છે, તેમાં ફાટા તળાવ શોપિંગ સેન્ટર, રંગુપન અર્બન હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસનું નવીનીકરણ, વરસાદી પાણી, કાસ, હોકર્સ ઝોન, ફિશ માર્કેટના પ્રોજેક્ટ જે અગાઉના બજેટમાં લીધા હતા તે હાલમાં પણ માત્ર કાગળ પર જ છે. જો પાલિકાએ આ પ્રોજેક્ટ પૂરા કર્યા હોત તો પાલિકાની આવકમાં પણ વધારો થાત હોવાના રજૂઆતો બાબતે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તૂતુમેમીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આખરે સર્વાનુમતે 191 કરોડનો વ્યાપ ધરાવતા બજેટ મંજૂર કરાયું હતું. આજની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું, તેને અમે આવકારીએ છીએ. નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે 1 વર્ષ પહેલાં આંદોલન કરવામાં આવ્યું હતું, નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરી હતી, એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો તેવું આંદોલન ચલાવેલું. એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે. આ બજેટમાં સમાવેલા મહત્વના પ્રોજેક્ટમાં જોવા જોઈએ તો શહેરના 8 સર્કલોનું નવીનીકરણ, ખુલ્લી કાંસ અને ગટરોને બંધ કરવી, ડોર ટુ ડોર ગાર્બેજ માટે નવો કોન્ટ્રાક્ટ, નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવો સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાંકીઓ તથા સંપ ખાતે સોલાર પ્લેટો, શહેરના બગીચાઓનું નવીનીકરણ અને ચાવજથી માતરિયા સુધી પાણીની નવી લાઇન જેવા વિવિધ કામો મૂકવામાં આવ્યા છે.